કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સાંજે 7 કલાકે અને 13 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો છે। કેન્દ્રબિંદુ રાપરથી 24 કિલોમીટર દૂર નોંધાયો છે। મહત્વના સમાચાર, કચ્છની ધરા ફરી એક વખત ધ્રુજી ઉઠી છે। કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સાંજે 7 અને 13 કલાકની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સાંજે 7 કલાકે અને 13 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો છે। કેન્દ્રબિંદુ રાપરથી 24 કિલોમીટર દૂર નોંધાયો છે। મહત્વના સમાચાર, કચ્છની ધરા ફરી એક વખત ધ્રુજી ઉઠી છે। કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સાંજે 7 અને 13 કલાકની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો। કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સાંજે 7 કલાકે અને 13 મિનિટે ભૂકંપનો આંચકો નોંધાયો છે। કેન્દ્રબિંદુ રાપરથી 24 કિલોમીટર દૂર નોંધાયો છે। મહત્વના સમાચાર, કચ્છની ધરા ફરી એક વખત ધ્રુજી ઉઠી છે। કચ્છમાં 3.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે। સાંજે 7 અને 13 કલાકની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો।